વિજય ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરશું ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 3 નો દાખલા નંબર 8. બરોબર છે? તો દાખલા નંબર 8 ની અંદર જોઈએ તો મિત્રો, પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેટીના ભાગીદારો છે. તેઓએ પોતાનું નફા નુકસાન 3:2 એકના પ્રમાણમાં વહેંચવાને બદલે 1:1 કરવાનું નક્કી કર્યું છે. તેથી ભાગીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતી ભાગીદારી પેઢીની ભાગડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદી આધારે નક્કી કરો. મિત્રો, કઈ પદ્ધતિ છે? તો કે અધિક નફાની પદ્ધતિ અને 3 વર્ષની ખરીદી કીધી છે. બરોબર છે? તો અધિક નફાની પદ્ધતિ હોય ને મિત્રો, ગમે પદ્ધતિ આપેલી હોય આપણે, તો આપણે એનો ફર્મો કમ્પ્લીટ કરી નાખવાનો. બરોબર છે? મેં એ ફર્મો ઓલરેડી બેઠે બેઠે મૂકી દીધેલ છે. હજી હું તમને એ ફર્મો સમજાવીશ. બરોબર? પેલા આપણે રકમ પૂરી કરી લઈએ. ત્યાર પછી આપણે આપેલું છે મિલકતો 6 લાખ, દેવા 2,50,000, અપેક્ષિત વર્તન દર 10%, ખરેખર નફો આપ્યો છે વર્ષ 14, 15, 16, 17, 80, 70 અને 90. આટલી વસ્તુ આપણે રકમ આપેલી છે મિત્રો. બરોબર? તો સૌ પ્રથમ આપણે પદ્ધતિ કઈ કીધેલી છે? તો કે અધિક નફાની 3 વર્ષની ખરીદી. બરોબર? તો અધિક નફાની પદ્ધતિ છે તો આપણે અધિક નફાનો ફોર્મો આખો કમ્પ્લીટ તૈયાર કરેલો હતો કે મેં તમને સમજાવ્યો હતો પહેલા લેક્ચરની અંદર. બરોબર? તેમાં અધિક નફાની પદ્ધતિ જે આ છે, બરોબર, ત્રીજી પદ્ધતિ પેજ નંબર 94 પર ટેક્સ્ટ બુકમાં અધિક નફાની પદ્ધતિમાં જે તમને ફર્મો આપ્યો છે ને ફર્મો મિત્રો બેઠે બેઠો આપણે મૂકી દીધેલો છે. બરોબર છે? આમ શું કામે? તો કે આપણે મેથડ જળવાઈ રહીએ, તમને સમજાઈ જાય. બરોબર ને? કમ્પ્લીટલી દાખલું યાદ રહી જાય. પહેલા સૌ પ્રથમ એને શું આપેલું છે? રકમ કબ કોઈ પણ હોય, રકમથી આપણે કોઈ મતલબ છે નહીં. પદ્ધતિ કઈ છે? તો કે અધિક નફા, તો અધિક નફાનો જે ફર્મો છે ને એ ફર્મો બેઠે બેઠો મૂકી દેવાનો. કોઈ પણ પદ્ધતિ હોય એ પદ્ધતિનો ફર્મો આપણે યાદ રાખવાનો રહેશે. બરોબર? તો પેલા રોકાયેલી મૂડી છે, કુલ મિલકતો, કુલ બાહ્ય દેવા, બરોબર, રોકાયેલી મૂડી મળશે. ત્યાર પછી અપેક્ષિત વર્તન દર બીજો છે, ત્રીજો છે અપેક્ષિત નફો. એમાં રોકાયેલી મૂડી કુણી અપેક્ષિત વર્તન દર આપણે ટકાવારીમાં લઈ લીધો છે. બરોબર? એને છેદમાં શું ઓકી રહ્યા છે? 2:1 છે વસ્તુ. ત્યાર પછી ચોથો સરેરાશ નફો. સરેરાશ નફો આપણે વર્ષની સંખ્યા જે આપી છે નીચે ગણતરી માટે આપણે જગ્યા રાખેલી છે. બરોબર? ત્યાર પછી છે પાંચમો અધિક નફો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને ભાગડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષની સંખ્યા. ક્લિયર? એટલી વસ્તુ મિત્રો, આ 6 સ્ટેપમાં આપણે કમ્પ્લીટ કરીએ એટલે આપણી ભાગડી આપણો દાખલાનો જવાબ કમ્પ્લીટ થઈ જાય છે. બરોબર? તો એ 6 સ્ટેપને અનુસરશું. તો માત્ર આપણે શું કરવાની હતો કે કોઈ પણ દાખલો હોય આપણે રકમથી મતલબ રહેશે ખાલી. બરોબર? તો આમાં રોકાયેલી મૂડી પહેલાં આપણે ગોતવાનું. તો કુલ મિલકતો આપણે આપેલી છે તો કે 6 લાખ. તો કુલ મિલકતોમાં 6 લાખ મૂકશું. બરોબર? ત્યાર પછી દેવા છે 2,50,000, એટલે 2,50,000 મૂકશું દેવાની અંદર. ત્યાર પછી રોકાયેલી મૂડી, એટલે 6 લાખ માંથી 2,50,000 બાદ કરશું એટલે મળશે મિત્રો 3,50,000. એ આપણે રોકાયેલી મૂડીમાં મૂકી દેશું 3,50,000 અને 3,50,000. ક્લિયર? એટલી વસ્તુ આ પહેલું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી છે અપેક્ષિત વર્તનનો દર. એ આપણે રકમમાં જ આપેલો છે 10%, એટલે અહીંયા આપણે 10% કરી નાખશું. 10%. ત્યાર પછી અપેક્ષિત નફો. અપેક્ષિત નફામાં શું ત્રણ છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. તો રોકાયેલી મૂડી આપણે કેટલી મળી છે? 3,50,000. એને ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો છે? 10%. થાય 10 અને 1% કરી નાખવાનું. 1% ન કરો તો છેદમાં આપણે 100 મૂકવા પડશે. બરોબર? 3,50,000 અને 10% કરીએ એટલે 35,000 આવશે. એટલે 35,000 એમાં મૂકી દેશું આપણે. ત્યાર પછી સરેરાશ નફો. સરેરાશ નફા માટે આપણે તો કે આમાં કઈ પદ્ધતિ છે? તો એ કઈ કીધું નથી, પણ દાખલાનો જવાબ જોઈએ આપણે, સોરી નફો જોઈએ તો 80,000 પછી 70,000, 10,000 ઘેટા, પછી પાછા 90,000 એટલે 20,000 એટલે વધઘેટ થાય છે. તો વધઘેટ થતી હોય તો સાદી સરેરાશનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે પહેલા વર્ષ મૂકી દઈશું 2014-15, 2015-16, 2016-17. નફો આપણે કેટલો આપેલો છે? 80,000, 70,000 અને 90,000. ત્યાર પછી હવે કુલ નફો. એસી ને 70 બરોબર, એટલે 1:50 એને પ્લસ 90 કરશું એટલે 2:40 આવશે. આપણે કુલ નફો મળી ગયો. ત્યાર પછી આપણે શું કરશું? તો કે સરેરાશ નફો ગોતવાનો થશે. સરેરાશ નફો બરાબર એનું સૂત્ર શું થશે મિત્રો? તો કે કુલ નફો ભાગ્યા ખરીદીના વર્ષની
સંખ્યા અથવા તો વર્ષની સંખ્યા કા લખો ખરીદીને ન કરતા મિત્રો કારણ કે ખરીદીના વર્ષની સંખ્યા અલગ પડશે બરોબર આમાં વર્ષની સંખ્યા જે કી હોય ઈ જ આપણે ધ્યાનમાં લેવું એટલે વર્ષની સંખ્યા ખાલી રાખશું તો કુલ નફો છે 240000 ભાગ્યા નફો કેટલા વર્ષનો છે 3 મહિના આ 3 વર્ષનો છે એટલે ભાગ્યા 3 કરશું એટલે 240000 ભાગ્યા 3 કરીએ એટલે 80000 આવશે એટલે 80000 આપણે બાયના કોલમમાં રાખી દેશું બરોબર ત્યાર પછી અધિક નફો માટે આપણે સૂત્ર તો કે સરસ નફો માઈનસ અપેક્ષિત નફો તો સરસ નફો આપણે ગયો તો મિત્રો સરસ નફો 80000 મળ્યો એટલે અહીંયા આપણે 80000 રાખશું અને અપેક્ષિત નફો આપણે કેટલો મળ્યો છે તો કે અપેક્ષિત નફો આપણે મળ્યો છે 35000 એટલે અહીંયા આપણે 35000 મૂકી દેશું તો 80000 માંથી 35000 આપણે બાદ કરશું તો 45000 આવશે જે આપણે બાયના કોલમમાં રાખી દેશું ક્લિયર એટલે વસ્તુ મિત્રો ત્યાર પછી પાઘડીની ગણતરી કરીએ તો પાઘડીની ગણતરી કરવા માટે આપણે સૂત્ર શું છે તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા તો અધિક નફો આપણે કેટલો મળ્યો 5 મૂક તો કે 45000 45000 આપણે મૂકશું અને ખરીદીના વર્ષની સંખ્યા આપણે કેટલી આપી છે મિત્રો તો રકમમાં આપણે જોઈ લેવાનું પાઘડીની કિંમત અધિક નફાના 3 વર્ષની ખરીદીના આધારે કીધું છે મિત્રો અહીં બરોબર છે તો આપણે ગુણાકારમાં કેટલા લેશું તો કે ખરીદીના વર્ષની સંખ્યા 3 છે એટલે ગુણ્યા 3 કરશું તો 45000 ગુણ્યા 3 કરીએ એટલે આવશે 1,35,000 બરોબર 45000 ગુણ્યા 3 છતાં કરી લઈએ એટલે 1,35,000 એ આપણે પાઘડી બની સામે મૂકી દઈશું તો મિત્રો આ તો આપણો દાખલા 8 નો આ રીતે ગણતરી એટલે કે આ રીતનો આપણો દાખલો કમ્પ્લીટ થશે બરોબર અને પાઘડીની કિંમત થશે 1,35,000 જે આપણો અંતિમ જવાબ થશે આશા રાખીએ છીએ કે આ દાખલો તમને ક્લિયર રીતે સમજાઈ ગયો હશે